देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों झंड हनुमान ना एक पर्वत पर आ वीडियो शूट करवा जा रहो छूँ, झंड हनुमान ना दर्शन करवा आयो छूँ। मित्रों कबजियात विषय बात करनी है, कबजियात ना पहला पण मैं चार पांच वीडियो अपलोड कराया है। मित्रों कबजियात आयुर्वेद में परमानेंट कबजियात माटेनुं सोल्यूशन शू छे, खोराक में क्यों चेन्ज लावाथी कबजियात मटी सके, शू लेवाथी। मित्रों भाजी विषे मारे बात करनी है। आयुर्वेद तो कहे कि भाजी जे छे भाजी में मिनरल्स और फाइबर होवाथी कोईपण भाजी ए रेचक होय छे अने कबजियात मटाड़े छे। मित्रों पर आयुर्वेदे जे भाजी उपर भार मूक्यो छे ए छे तादरजानी भाजी। मित्रों गामडामां रहता हशो तो खेतरमां ढगले मळशे, सिटीमां रहता होय तो बजारमां पण तादरजानी भाजी मळे छे। मित्रों तादरजानी भाजी जे छे एमां भरपूर प्रमाणमां मिनरल्स एटले क्षारो छे अने फाइबर छे। मित्रों एटले आ जे भाजी जे छे ए जो रात्रे डिनरमां आ भाजी જેમ બને એમ વધારે જો ખાવામાં આવે, અનાજ ખોરાક ઓછો લો અને આ ભાજી સૌથી વધારે લો મિત્રો, તો એવું કહેવાય છે કે ધીમે 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 સમય જતાં તમારી કબજિયાત મૂળમાંથી મટી જશે મિત્રો। કારણ કે આ જે એના ક્ષાર અને ફાઇબર જે છે આંતરડાની પેરેસ્ટાઇલિક મૂવમેન્ટ વધારે છે, એટલે નાના આંતરડામાંથી ખોરાક જલ્દી સમય એના સમય પ્રમાણે ધકેલાઈ જાય છે મોટા આંતરડામાં, મોટા આંતરડામાં પાણીનું શોષણ થાય છે અને ફાઇબર વધારે હોવાથી સરળતાથી રેક્ટમમાં રહીને મળ નીકળી જાય છે મિત્રો। એટલે બે ચાર દિવસમાં રિઝલ્ટ નહીં મળે મિત્રો, સતત અભ્યાસ જોઈશે, કાયમ એક ટેવ પાડી દો કે તાદલજાની ભાજી રોજ સાંજે ખાવાની મિત્રો, તો 6 મહિને 12 મહિને આ કબજિયાતના રોગોમાં કબજિયાતના રોગમાંથી તમને મુક્તિ મળી જશે મિત્રો। વિલાયતી દવાઓ ખાવી, ક્રીમાફિન પ્લસ ખાવી, ટેબ્લેટો લેવીને ચૂરનો લેવા અને પેટને આંતરડા નબળા પાડવા, એના કરતાં નેચરલ જે દવા છે તાદરજાની ભાજી એ તમે ખાશો મિત્રો, તો ધીમે 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 તમારું જે પ્રેશર છે એ સવારે તમારું ઉઠશો અને એની સાથે તમારું પ્રેશર આવશે। યાદ રાખો ઉઠતાની સાથે સવારે તમારે 1-2 ગ્લાસ પાણી પી લેવાનું અને સાંજે તાદરજાની ભાજી ખાઈ લેવાની મિત્રો। તો આ મારો જે પ્રયોગ છે આયુર્વેદનો પ્રયોગ છે આ, અને આયુર્વેદમાં સ્પષ્ટ વર્ણન કર્યું છે કે કબજિયાત માટે સારામાં સારી સૌથી શ્રેષ્ઠ ભાજી હોય તો એ તાદરજાની ભાજી છે મિત્રો। એટલે આ પ્રયોગ કબજિયાત હોય તો બધા શરૂ કરજો। સાયકલમાં સીટ નથી, ગાડીમાં ગીત નથી, અને મારા યુટ્યુબના દર્શકો જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ દુનિયામાં મને કોઈની બીક નથી। મિત્રો મળી છે આ જિંદગી કોઈના કામ આવવા માટે, પણ વહી રહ્યા છે વર્ષો કાગળના ટુકડા કમાવવા માટે। અરે આટલા બધા રૂપિયા કમાવાના શા માટે? કારણ કે નથી કફનમાં કોઈ ખિસ્સું, કે નથી સ્મશાનમાં કોઈ તિજોરી। અને મિત્રો હવે તો મોતના ફરિસ્તાઓ પણ રિશ્વત લેતા નથી, માટે હે પ્રભુ બે હાથ જોડીને તને વિનંતી કરું છું કે મારા વાલા દર્શકોને કોરોના કાળમાં સલામત રાખજે, નહીતર આ મનહરભાઈની સલામતીની દુઆઓ કોણ કરશે? પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના। જય ભારત, જય હિન્દ।